નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા. અને આજના બજાર ભાવ તારીખ 22/4/2024 વાર સોમવાર, રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે. તો બજાર ભાવ જોઈ લઈએ. ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે. અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે. ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ. તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી. તો કપાસની ચભાવ 1300થી, ઊંચો ભાવ 1561 રૂપિયા, ઘઉં 480થી 522, ઘઉં ટુકડા 496થી 559, તુવેરની વાત કરીએ તો 1500થી 2386 રૂપિયા, ચણા 1090થી 1210, અડદ 1500થી 2009, મગ 1452થી 2054, ચણા સફેદ 1650થી 2280, વાલ દેશી 1100થી 2050, સિંગદાણા 1575થી 1650, મગફળી જાડી 1120થી 1293, મગફળી ઝીણી 1110થી 1245, એરંડા 1010થી 1110, તલી 2000થી 2707, સોયાબીન 876થી 890, તલકાળા 2950થી 3175, લસણ 1280થી 3050, ધાણા 1250થી 1751. જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર, તો જીરું નીચો ભાવ 3625થી, ઊંચો ભાવ 4350 રૂપિયા, રાઈ 1140થી 1360, મેથી 950થી 1300 રૂપિયા, વટાણા 1110થી 1675, રાયડો 870થી 984, ડુંગળીની વાત કરીએ તો 80 રૂપિયાથી 300 રૂપિયા, કલોંજી 3300થી 3321. હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર, તો કપાસ નીચો ભાવ 1300થી, ઊંચો ભાવ 1521 રૂપિયા, મગફળી ઝીણી 900થી 1200 રૂપિયા, મગફળી જાડી 950થી 1256, તુવેરની વાત કરીએ તો 1650થી 2441 રૂપિયા, ચણા 1050થી 1216, ધાણા 1200થી 1601, ધાણી 1400થી 2001, ઘઉં 420થી 524, બાજરો 300થી 416, અડદ 1200થી 1921, રાયડો 800થી 1000 રૂપિયા, મેથી 900થી 1031, સોયાબીન 800થી 891, મગ 1200થી 1880. જીરુંની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર, તો જીરું નીચો ભાવ 3650થી, ઊંચો ભાવ 4161 રૂપિયા. તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. જો જી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.